બે હજાર બાવીસમાં સરકાર દ્વારા એગ્રીસ્ટેક ડિજિટલ એગ્રીકલ્ચર નામની એક ઇનિશિયેટિવ પહલ શરૂ કરવામાં આવેલી હતી બે હજાર ચોવીસની અંદર ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર એગ્રીસ્ટેક ડિજિટલ એગ્રીકલ્ચર જે છે એનું ઇમ્પ્લીમેન્ટેશન અમલીકરણ કરી નાખવામાં આવેલું છે એગ્રીસ્ટેક ડિજિટલ એગ્રીકલ્ચર શું છે એ આપણે થોડી વાત કરીએ એગ્રીસ્ટેક એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એગ્રિકલ્ચર કૃષિ ખેતી જે છે એની અંદર ડિજિટલ અને ટેકનોલોજીનો ઉપયોગ કરો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કૃષિની કાયા પલટ કરી નાખો કૃષિ ક્ષેત્રની અંદર ટેકનોલોજીના ઉપયોગ થતી રિવોલ્યુશન ક્રાંતિ લાવવી એગ્રીસ્ટેક જે છે એ અંતર્ગત એક એ પ્રકારનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે અથવા એગ્રીસ્ટેક જે છે એ એક પ્રકારનું એવું પ્લેટફોર્મ છે કે જેમાં દરેક એગ્રિકલ્ચર સાથે જોડાયેલા જેટલા પણ સ્ટેક હોલ્ડર જેટલા પણ હિત ધારકો જે છે એ બધાનો ડેટા એની અંદર જે છે એ ભેગો કરવામાં આવશે એગ્રીસ્ટેકમાં મુખ્યત્વે ભારતની અંદર જેટલા પણ ખેડૂતો જે છે એ બધે બધાની એની અંદર રજીસ્ટ્રેશન નોંધણી કરવામાં આવશે જેટલા પણ ભારતમાં ખેડૂતો જે છે એ બધાની નોંધ એ બધાનું એક પ્રોફાઇલ બનાવવામાં આવશે એગ્રીસ્ટેકની અંદર અને એ બધાને એક યુનિક ફાર્મ ફાર્મર આઈડી નંબર આપવામાં આવશે જેટલા પણ ખેડૂતો જે છે એમને એક યુનિક ફાર્મર આઈડી નંબર આપવામાં આવશે એગ્રી ની અંદર એગ્રી સ્ટેક એક રીતનું પોર્ટલ જેવી વસ્તુ હશે કે જેમાં એક પ્લેટફોર્મ હશે એમાં દરેક ખેડૂતો ફાર્મર્સ એમનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે એમને એક યુનિક આઈડી આઈડી નંબર યુઝરનેમ નામની વસ્તુ યુનિક આઈડી જે છે એ આપવામાં આવશે અને જેટલા પણ એગ્રીકલ્ચર સાથે જોડાયેલા સ્ટેક હોલ્ડર જે છે એ બધા આનો એક્સેસ કરી શકશે હવે ખેતી સાથે જોડાયેલી બીજી અન્ય જેટલી પણ બાબતોએ તો આમાં સમજો કે એગ્રીસ્ટેકની અંદર દરેક ખેડૂત જે છે દરેક ફાર્મર પીઝન્ટ જે છે એનું એક પ્રોફાઇલ બની જશે પ્રોફાઇલ ઇન ધ સેન્સ કે એની પાસે કેટલી જમીન છે એને આ વર્ષે કયો પાક વાવેલો છે એ બધાનો સર્વે કરી અને એગ્રીસ્ટેકની અંદર ડિટેલ જે છે એ નાખવામાં આવશે સત્તર જૂન બે હજાર બાવીસની અંદર હિમાચલ પ્રદેશના ધર્મશાળાની અંદર વાત કરવામાં આવેલી હતી અને નક્કી કરેલું હતું કે આપણે એગ્રીસ્ટેક ડિજિટલ એગ્રીકલ્ચર નામની વસ્તુ જે છે એ બનાવી પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ રાજ્યમાં આને શરૂ કર્યું અને બે હજાર ચોવીસમાં તો ગુજરાતના બધા બધા જિલ્લાની અંદર આ એગ્રી સ્ટેક જે છે એને ઘોષિત કરી એની અમલીકરણની વાત થઈ ગઈ છે સ્ટેકની વાત કરીએ તો એના મુખ્યત્વે ત્રણ કમ્પોનન્ટ છે એના ત્રણ ત્રણ બ્લોક છે કમ્પોનન્ટ પહેલું ફાર્મર્સ ડેટાબેઝ વિથ ડાયનેમિક લિંકિંગ ઓફ લેન્ડ રેકોર્ડ મેં તમને પહેલાં જ કીધું કે એગ્રીસ્ટેકનો મુખ્ય સૌથી પહેલો હેતુ શું છે કે દરેક ફાર્મરનું એની અંદર રજીસ્ટ્રેશન કરવામાં આવશે ભારતના જેટલા પણ ફાર્મર્સ જે છે એ બધાનો ડેટાબેઝ એની અંદર એડ કરવામાં આવશે અને આ ડેટાબેઝ કેવો હશે તો કે ડાયનેમિક લિન્કિંગ વિથ લેન્ડ રેકોર્ડ એ ડેટાબેસની અંદર ફાર્મર ખેડૂત આવી જશે એની પાસે કેટલી જમીન છે કેટલા વિસ્તારમાં જમીન છે એમાં શું આવેલું છે એ બધે બધી વસ્તુ આવી જશે એટલે કે ફાર્મરનો ડેટાબેઝ વિથ ડાયનેમિક લિન્કિંગ ઓફ લેન્ડ રેકોર્ડ આવી જશે બીજા નંબરનું એક્રિસ ટેકનું એક બ્લોક અથવા પિલ્લર છે જીઓ રેફરન્સિંગ ઓફ વિલેજ મેપ જીઓ રેફરન્સિંગ ઓફ વિલેજ મેપ એટલે કે ખેડૂતની જમીન કઈ જગ્યાએ છે એ જે ગામ જે છે એ ગામનો આખો એક જીઓ રેફરન્સિંગ વિલેજ મેપ બની જશે આખા ગામની અંદર જેટલી વાડી જેટલા ખેતર જેટલા ખેડૂતો હશે એમની જેટલી વાડી હશે એ બધાયનો એક વિલેજ મેપ ગામનો નકશો બનાવવામાં આવશે કે જેમાં જીઓ રેફરન્સિંગ આપવામાં આવશે અને ત્રીજા નંબરની વસ્તુ છે કે જીઓ બેઝડ રિયલ ટાઈમ ક્રોપ સર્વે જ્યારે જ્યારે ખરીફ પાક રવિ પાક અને જાયદ પાક એની સિઝન જ્યારે જ્યારે આવશે ત્યારે ખેડૂત કયો પાક વાવે છે એનું રિયલ ટાઈમ સર્વે કરવામાં આવશે ગામડે ગામડે દરેક વ્યક્તિ હશે કે જે ટેકનોલોજીના જાણકાર હશે એને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ખે ખેતરે ખેતરે ફરવાનું રહેશે આ એગ્રીસ્ટેક અંતર્ગત ગામડાના જે લોકો જે છે બે ત્રણ લોકોની નિમણૂક કરવામાં આવશે એને ટ્રેનિંગ આપવામાં આવશે અને એ ખેતરે ખેતરે ફરી અને રિયલ ટાઈમ સર્વે કરશે અને કયા ખેડૂતે કયો પાક વાવેલો છે એની એન્ટ્રી જે છે એ આની અંદર કરશે તો તમે સમજી ગયા કે એગ્રીસ્ટેક એક ભારત લેવલનું ઇન્ડિયા લેવલનું પાન ઇન્ડિયા લેવલનું એક ડિજિટલ એગ્રીકલ્ચર પ્લેટફોર્મ છે કે જે ઇન્ટિગ્રેટ કરશે તમામ સ્ટેક હોલ્ડરને એગ્રીકલ્ચર ક્ષેત્રે જેટલા પણ સ્ટેક હોલ્ડર જે છે એ બધે બધાને ઇન્ટીગ્રેટ ઇન્ટિગ્રેટ એટલે કે સંકલિત કરવાનું કામ કરશે એગ્રીસ્ટેક અંતર્ગત એગ્રીકલ્ચરની અંદર ડિજિટલ પ્લેટફોર્મ અને ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવશે અને એના મુખ્ય ત્રણ પિલ્લર છે ફાર્મરનો ડેટાબેઝ જીઓ રેફરન્સ ઓફ વિલેજ મેપ અને રિયલ ટાઈમ ક્રોપ સર્વે આની અંતર્ગત કૃષિ ક્ષેત્રના જેટલા પણ સ્ટેક હોલ્ડર જે છે એ બધાને એક સાથે લાવવામાં આવશે અને એક ફેડરેટેડ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ અને સ્ટ્રકચર જે છે એ બનાવવામાં આવશે આના કારણે ખેડૂતને પણ ઘણો ફાયદો થશે ખેડૂતને ક્રેડિટ લોન મેળવવામાં સરળતા રહેશે હાઈ ક્વોલિટીના ફાર્મ ઇનપુટ મેળવવામાં સરળતા રહેશે ખેડૂતને સલાહ એડવાઇસ મળી રહેશે અને ઇન્ફોર્મ ડિસિઝન મેકિંગને એ બધું કામ જે છે એ કરી શકાશે આ અંતર્ગત દરેક ખેડૂત જે છે એને યુનિક ડિજિટલ ફાર્મર આઈડી આપવામાં આવશે યુનિક ડિજિટલ ફાર્મર આઈડી અને આને જે છે એ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે જેના કારણે એને સારી એવી ક્રેડિટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના માધ્યમથી લોનને એવું બધું મળી રહે તો આ ડેટાનો ઉપયોગ તમે કોઈ પણ જગ્યાએ કરી શકો છો પરીક્ષામાં ડાયરેક્ટ પ્રિલિપ્સની અંદર એગ્રીસ્ટેક ઉપર પ્રશ્ન પૂછી શકે છે અથવા મેઇન્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સરકાર દ્વારા ખેડૂતોની સ્થિતિને સુધારવા માટે અથવા ડબલિંગ ફાર્મર્સ ઇન્કમ ખેડૂતોની આવક બમણી કરવા માટે કઈ કઈ પહેલ લીધેલી છે અથવા સરકાર જે છે એ કઈ રીતે ટેકનોલોજીને એક્સપ્લોય કરી રહી છે ખેડૂતોના હિતમાં ખેડૂતોના ઇન્ટરેસ્ટમાં કઈ રીતે એનો ઉપયોગ કરી રહી છે તો એમાં તમે આ આખો મુદ્દો આ આખો ટોપિક છે એ લખી શકો છો